અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે શહેરમાં રોગચાળો પણ વધ્યો છે. અનેક વિસ્તારમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગો વધ્યા છે. ત્યારે અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઋતુજન્ય રોગચાળાએ માથું ઉચકતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય છે. સિવિલમાં રોજના 2500 થી 3000 દર્દીઓનો ઘસારો જોવા મળે છે. દર્દીઓ એટલી હદે વધ્યા છે કે ઓપીડીમાં રેલવે સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાવા લાગ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ચિકનગુનિયા, મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, ઝાડા ઉલટી સહિતના કેસોમાં ધરખમ વધારો ઝીંકાયો છે. અન્ય રોગો અને મચ્છરજન્ય રોગોમાં આ સિઝનમાં જે સિઝનલ હોય છે અને સિઝન ચેન્જ થતી હોય છે એટલે એમાં સિઝન પ્રમાણે વધારો થતો હોય છે. મેડિસિનની ઓપીડીની વાત કરીએ તો છેલ્લા અઠવાડિયાની 1500 થી 2000 જેટલી ઓપીડી એમની હતી, જેમાં નોર્મલી એમને બ્લડ પ્રેશરના, ડાયાબિટીસના અને આ પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોનો વધારો હોય છે. ઇન જનરલ ઓપીડીની વાત કરીએ તો જે કોવિડ સંક્રમણ ચાલુ થયું એની પહેલાં જે ઓપીડી હતી એટલી અત્યારે 75% જેટલી ઓપીડી એ પ્રમાણે ચાલુ થઈ ગઈ છે. અત્યારે અમારી ટોટલ ઓપીડીની વાત કરીએ તો 2500 થી 3500 જેટલી ઓપીડી રોજની હોય છે. સોમવારે 3500 જેટલી ટોટલ ઓપીડી હોય છે. અને સિવિલમાં ફૂટફોલની વાત કરીએ તો જે 10 થી 15 હજાર જેટલો ફૂટફોલ હોય છે એ ફરીથી એટલો થઈ ગયો છે. જનરલ ઓપીડી ઇન ધ સેન્સ કે જેમ ઓર્થોપેડિકની વાત કરીએ તો ઇલેક્ટિવ સર્જરી, સ્પાઇન સર્જરી, ની રિપ્લેસમેન્ટ સર્જરી અને રૂટીન જે કમરના દુખાવા, ઢીંચણના દુખાવા એ બધા દર્દીઓ ઓપીડી જે પહેલાં 400-500 જેટલી રહેતી હતી ઓર્થોપેડિકની એ પ્રમાણે ફરીથી ચાલુ થઈ ગઈ છે. એ જ રીતે મેડિસિનની, ગાયનેકની જે ઓબસ્ટ્રેક અને ગાયનેકની ઓપીડી હોય છે એ પણ રાબેતા મુજબ કાર્યરત થઈ ગઈ છે. અને જે ઓપીડીનો નંબર હતો, આંકડો હતો, એ પણ પહેલાં જેટલો થવા માંડ્યો છે. એટલે અત્યારે સિવિલનું કામ જે છે એ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે. અમદાવાદમાં આવેલો ખોખરા બ્રિજ વર્ષ 2018 થી બંધ છે. બ્રિજ નિર્માણની કામગીરી પૂર્ણ થતા